કેનેડામાં ડાયરેક્ટ સેટલ થવું હોય તો તમારા બધા માટે હું ગુડ ન્યૂઝ લઈને આવી છું. કેનેડાના ફેડરલ સ્કિલ્ડ વર્કર પ્રોગ્રામમાં જો એલિજિબલ થઈ જાઓ તો ડાયરેક્ટ કેનેડામાં એન્ટ્રી મળી શકે છે. તો ચાલો આપણે આ પ્રોગ્રામમાં કેવી રીતે એલિજિબલ થવું તેના વિશે આજે વાત કરીશું. હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કેનેડાના FSW વિઝા પ્રોગ્રામથી સ્કિલ પર્સનલ ડાયરેક્ટ પરમનન્ટ રેસિડેન્ટ બની શકે છે. આ પ્રોગ્રામ માટે ક્વોલિફાય થવા કયા કયા સ્ટેપની જરૂર પડે છે તે પણ જોવા જોઈએ. DAAD સ્કોલરશિપના જણાવ્યા પ્રમાણે આ ખાસ એવા લોકો માટે જ બનાવ્યો છે જે કેનેડામાં રહેવા અને કામ કરવા માંગતા હોય. તેઓ કેનેડાની ઇકોનોમી અને સોસાયટીમાં પોતાનું બેસ્ટ આપવા ઇચ્છતા હોય તે સરળતાથી લાભ ઉઠાવી શકે છે. FSW સ્કોરિંગ સિસ્ટમમાં એજ્યુકેશન એક મહત્વપૂર્ણ રોલ પ્લે કરે છે. કેન્ડિડેટ તેના એજ્યુકેશન બેકગ્રાઉન્ડનું પ્રૂફ આપવાનું રહે છે. હવે જો કોઈ વ્યક્તિએ કેનેડાની બહારની યુનિવર્સિટીથી ડિગ્રી મેળવી હોય તો એજ્યુકેશન વેરીફાઈ કરાવવું જરૂરી પડે છે, જે સાબિત કરશે કે તેઓ કેનેડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે અભ્યાસ કરી ચૂક્યા છે કે નહીં તે પણ અહીં ચેક કરવામાં આવે છે. રિપોર્ટ્સ પ્રમાણે જો વાત કરવામાં આવે તો જેને સૌથી વધારે હાયર લેવલનું એજ્યુકેશન લીધું છે તેને પોઈન્ટ્સ પણ સારા એવા પ્રમાણમાં મળે છે. હાઈસ્કૂલ ડિપ્લોમાને કેટલાક પોઈન્ટ્સ મળે છે અને PhD સ્કોલરને મેક્સિમમ 25 પોઈન્ટ્સ મળતા હોય છે, જે કેન્ડિડેટને પોતાના સ્કોર ઇમ્પ્રૂવ કરવા અને તેઓ એડિશનલ સર્ટિફિકેટ પણ મેળવી શકે છે. DAAD જણાવ્યું છે કે કેન્ડિડેટની ઉંમર કેટલી હોવી જોઈએ એ પણ એક ઇમ્પોર્ટન્સી ભાગ છે. આના માટે જોવા જઈએ તો 18 થી લઈને 35 વર્ષની વચ્ચે જેમની ઉંમર હોય છે તેમને સરળતાથી એન્ટ્રી કેનેડામાં મળી જાય છે તેવું અમુક રિપોર્ટે બતાવ્યું છે. આ કેટેગરીમાં ઉંમર હોય કે પછી કેન્ડિડેટને 12 પોઈન્ટ જેટલા મળતા હોય છે. હવે તેમની ઉંમર 36 કે તેથી વધુ હોય તો તેમના પોઈન્ટ્સ પણ કટ થવાની સંભાવના રહેલી છે, એટલે તમે લોકો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. જો કેન્ડિડેટની ઉંમર 18 વર્ષથી ઓછી કે 47 વર્ષથી વધુ હોય છે તો તેમને એક પણ પોઈન્ટ મળતા નથી. જો કે તેમના માટે બીજી ઘણી બધી એવી કેટેગરી છે જેમાં તેઓ પોઈન્ટ્સને સારા એવા કવર કરી શકે છે અને આ પ્રોગ્રામમાં એલિજિબિલિટી રજૂ પણ કરી શકે છે. કેનેડિયન કંપની દ્વારા સામેથી જો જોબ ઓફર લેટર મળી ગયો તો હવે તેવા કેન્ડિડેટને આ પ્રોગ્રામ હેઠળ સરળતાથી એન્ટ્રી મળી જતી હોય છે. જો કે જોબ ઓફર લેટર મેન્ડેટરી છે, પરંતુ હોય તો વધારે સારું રહે. આનાથી કેન્ડિડેટને 10 એક્સ્ટ્રા પોઈન્ટ મળી શકે છે અને આ પોઈન્ટ જ તમારા માટે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકે છે. કેન્ડિડેટ કેનેડામાં પહોંચતાની સાથે જ ફૂલ ટાઈમ જોબ કરવા માટે સક્ષમ હોવો ખૂબ જ જરૂરી છે. તે સપ્તાહના 30 કલાક તો કામ કરી શકે તેવો હોવો જ જોઈએ અને આ વાત ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલું જ નહીં, ઓછામાં ઓછા 1 વર્ષ સુધી પણ તે કામ કરી શકે તેવો પણ હોવો જોઈએ. FSW પ્રોગ્રામમાં સ્ટ્રોંગ રહેવા માટે જો ઓફર લેટર ન હોય તો અન્ય તમામ કેટેગરીમાં સારા પોઈન્ટ્સ મેળવીને કેન્ડિડેટ લાયકાત ધરાવી શકે છે. એટલે જો તમને કેનેડામાં સૌથી જલ્દી અને ફટાફટ એન્ટ્રી જોઈતી હોય તો એજ્યુકેશન ક્વોલિફિકેશન, વર્ક એક્સપિરિયન્સ, જરૂરી ઉંમર અને સારી જોબ ઓફર દરેક વસ્તુ જરૂરી બને છે. એટલે જો તમારી પાસે દરેક વસ્તુ હશે તો કેનેડામાં સીધી એન્ટ્રી મળી જશે અને તમે ત્યાં જઈને પણ સેટલ થઈ શકો છો. જો તમારે ત્યાં જલ્દી અને ફટાફટ સેટલ થવું હોય તો તમારે આ દરેક વસ્તુ પર ધ્યાન આપીને ત્યાં જઈને આના ઉપર કામ કરવાનું રહેશે ને તમે ત્યાં જલ્દી સેટલ થઈ શકો છો અને તમે પણ માલામાલ બની શકો છો. તો તમને આ ઇન્ફોર્મેશન કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.